આપણે સાતમું પ્રકરણ એમાં 14મો દાખલો આવ્યા છે. સ્વાધ્યાય પોથીમાં જુઓ સાતમા પ્રકરણનો 14મો દાખલો. સાતમા પ્રકરણનો 14મો દાખલો બોલીકાર બુદ્ધા એની સૂચના છે. સૂચના મુજબ સોપાન અનુસરી વિસ્મયકારક સંખ્યા મેળવી. વિસ્મયકારક ધ્યાન રાખજો બરાબર. વિસ્મયકારક સંખ્યા એટલે કે તમને જે સૂચના આપેલી છે એ સૂચના પ્રમાણે દાખલો ગણો અને તમને નવાઈ લાગે એવી વિસ્મયકારક એટલે કે આશ્ચર્યજનક અથવા નવાઈ લાગે એવી સંખ્યા મેળવો. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ. 14મો દાખલો પાના નંબર 96 એમાં ઉદાહરણ છે. જુઓ પહેલું, તમારી ઉંમર કેટલી. તમને પૂછવામાં આવ્યું છે તમારી ઉંમર કેટલી. તો દાખલા તરીકે આપણે આશરે લખી કરી દઈએ કે 10 વર્ષ. તો આમાં લખેલું છે 10, તેના બમણા કરો. બમણા એટલે 2 વડે ગુણવાનું. આ ખાસ યાદ રાખજો, ગમે તે સંખ્યાના બમણા કરવાનું કહે એટલે 2 વડે ગુણા. તો 10 ને 2 ગુણો એટલે 10 2 20 બરાબર. જવાબ આવ્યો 20. હવે જે 20 આવ્યા તેને 5 વડે ગુણો. તો 20 ને 5 ગુણવાના એટલે 20 50 100. હવે 100 જવાબ આવ્યો. તેને 10 વડે ભાગો એટલે કે 100 ને 10 ભાગી કાઢો. તો 100 ને 10 ભાગતા જવાબ આવશે 10. એટલે છેલ્લે જે જવાબ મળ્યો અંતે જે જવાબ મળ્યો એ તમે જે નક્કી કરેલા છે ઉંમરના વર્ષ એટલા જ આવશે. તમે નક્કી કરો ને 10 વર્ષ, તમારી ઉંમર 10 વર્ષ છે તો અંતે જવાબમાં તમને 10 વર્ષ પાછા મળે છે. જોઈ લીધું. હવે એમાં છે ને બધામાં અલગ અલગ સૂચના હોય. જે સૂચના આપી હોય તે પ્રમાણે આપણે કરતા જવું. સોપાન જે પ્રમાણે સોપાન આપ્યા છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. ખ્યાલ આવ્યો. ને છેલ્લે જે જવાબ આવે કે આપણે જે પહેલી ઉંમર નક્કી કરી છે એ જ જવાબ છેલ્લે આપણને મળે છે. ચાલો તો આપણે પહેલો દાખલો હવે સાથે કરીએ. જુઓ આપણે પૂછ્યું છે તમારા મિત્રની ઉંમર કેટલી. આપણે નક્કી કરવાનું છે આપણા મિત્રની ઉંમર કેટલી. તો 10 વર્ષ લઈશું તો ઉદાહરણ જે છે એ પ્રમાણે ચાલી જશે. તો આપણે કહીએ 12 વર્ષ. આશરે લેવાનું છે આપણે તમારા મિત્રની ઉંમર. તો કે આપણા મિત્રની ઉંમર છે 12 વર્ષ બરાબર. હવે 12 વર્ષ લીધા પછી એની નીચે જે સોપાન આપ્યા છે એ પ્રમાણે આમાં બધી રીત કરતા જવાનું છે. ચાલો 12 લખી દીધું પહેલામાં. હવે તેના બમણા કરો. બમણા બમણા એટલે કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો આના બમણા કરવાના છે. તો બમણા કરવું એટલે 12 ગુણ્યા 2 બરાબર. 12 ને 2 ગુણો તો કેટલો જવાબ આવે? 24. હવે બીજું સોપાન છે તેને 5 વડે ગુણો એટલે કોને ગુણવાનું? 12 ને 2. ધ્યાન રાખજો 24 ને 5 ગુણવાનું. હવે આપ્યું છે 5 વડે ગુણો. તો 5 વડે ગુણવાનું એટલે આપણે અને ગુણવાનું. આ જે જવાબ આવે ને એને 5 વડે ગુણવાનું. 24 ગુણ્યા 5 બરાબર. 5 6 20 વત્તી 2 5 10 2 12 120 આવ્યા. 24 ને 5 ગુણ્યા તો 120 આવ્યા બરાબર છે. ત્રીજું સોપાન છે તેને 10 વડે ભાગો. હવે 120 ને 10 વડે ભાગો. તો 120 ભાગ્યા 10. 120 ને 10 ભાગવાના જો તમને મળે આવે તો મોડે પડી શકો, નહીં આવે તો તમારે 120 ભાગ્યા 10 છેલ્લા ભાગમાં કરી નાખવાનું. 10 1 10 બે વૈદા 0 10 2 20 કેટલો જવાબ આવ્યો? 12. હવે અંતે જવાબ શું મળ્યો?
એટલે આપણે મમ્મી ની ઉંમર લઈ લઈએ 30 વર્ષ કેટલી લઈશું 30 વર્ષ બરાબર છે બધા એક જ સરખું કરવાનું છે મમ્મી ની ઉંમર આપણે આશરે નક્કી કરી છે 30 વર્ષ હવે એની અંદર જે સોપાન આપ્યા છે એ સોપાન પ્રમાણે આપણે બધી રીડ કરીએ બીજું જુઓ તેમાં 10 ઉમેરો તો ચાલો 10 ઉમેરવાના લીધા છે બધામાં અલગ અલગ સોપાન આપેલા છે એટલે જે પ્રમાણે સોપાન છે એ જ પ્રમાણે રીડ કરવાનું આમાં 10 ઉમેરો તો 30 વત્તા 10 બરાબર 40 ઉમેરી લીધા તેના બમણા કર કોના બમણા કરવાના 30 સાથે 40 ના તો કે 40 ના કે કારણ કે જે જવાબ આવે છે એ અહીંયા લેવાનો છે હવે બમણા કરો તો 40 ના બમણા કરીએ તો 2 એ ગુણવાનું યાદ રાખવાનું બમણા એટલે 2 વડે ગુણાય 40 તો 80 જવાબ કેટલા આવ્યો 80 હવે તેમાંથી 20 બાદ કરો ચાલો 20 બાદ એટલે સામાથી 20 બાદ કરવાના પછી જે જવાબ આવ્યો એમાંથી 20 બાદ કરો તો 80 ઓછા 20 બરાબર 60 આગળ જુઓ તેને 2 વડે ભાગો તો 2 વડે ભાગીએ જે જવાબ આવ્યો છે એને 2 વડે ભાગો તો 60 ને 2 વડે ભાગી કાઢો 60 ભાગ્યા 2 સમજ પડી 60 ને 2 ભાગીએ તો મોરે જાવે 2 કાઢી 6 ને બિંદુ મૂકી દેવું એટલે 30 જવાબ આવે અંતે જવાબ શું મળ્યો જે નક્કી કરેલું તે આવી ગયા આમાં ખાસ એટલું ધ્યાન રાખજો કે આ પ્રમાણે કઈ 10 ઉમેરો તો 30 ની અંદર 10 ઉમેરે એટલે 40 થયા બરાબર હવે બીજા સોપાનમાં બમણા કરવાના છે તો 30 ના બમણા નહીં કરી નાખવાના જે જવાબ આવ્યો છે અહીંયા જવાબ આવ્યો ને તો 40 એના બમણા કરવાના 40 દૂ 80 પછી 20 બાદ કરો તો 80 માંથી 20 બાદ કરો એટલે 60 બરાબર હવે એને 2 વડે ભાગો તો 60 ને 2 વડે ભાગો એટલે આ જ જવાબનો ઉપયોગ કરવાનો છે આ સંખ્યા ની લઈ લેવાની નિગમ ગોઠવું પડશે ચાલ આવી ગયો ચાલો તો 30 વર્ષ આપણે ઉંમરના નક્કી કરેલા તો એ જ 30 અંતના જવાબમાં પણ આવી જાય છે ત્રીજો દાખલો જુઓ ત્રીજા દાખલામાં તમને આપ્યું છે તમારા પપ્પાની ઉંમર કેટલી જો મમ્મીની આપણે 30 વર્ષ નક્કી કરી તો પપ્પાની મમ્મી કરતાં વધારે જ નક્કી કરવી પડે બરાબર છે કે નહીં પપ્પા મોટા જ હોય તો પપ્પાની ઉંમર 33 વર્ષ નક્કી કરવી બરાબર મમ્મીની 30 વર્ષ લીધી છે પપ્પાની 33 વર્ષ લીધી છે ચાલો હવે એ પ્રમાણે એના જે સોપાન છે તે પ્રમાણે દાખલો કરો તેના બમણા કર તો આ સંખ્યાના બમણા કરવાના છે તો 33 ગુણ્યા 3 બમણા એટલે ડબલ કરવાનું 33 ગુણ્યા 3 તો 3 2 6 અને 3 2 6 બમણા કેટલા આવે 33 ના 66 એના બમણા એવા 66 બીજું સોપાન તેને ફરીથી 2 વડે ગુણો ફરીથી એને 2 વડે ગુણો એટલે કે જે જવાબ આવ્યો એને 2 એ ગુણો 66 ને 13 3 વત્તા
જો મેનો તમને મજા પણ આવશે ગણવાની ને આ